નવેમ્બર પંદર કલાકે આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા કોવિડ ની અખબારી યાદી બહાર પાડવામાં આવી છે નજર કરીએ સૌ પ્રથમ નવા કેસ તેમજ ડિસ્ચાર્જ કેસની વિગત પર તો આજ રોજ ખેડા જિલ્લામાં કોવિડ નાઇન્ટીનના છ પોઝિટિવ કેસ નોંધાયા છે જિલ્લામાં કુલ પોઝિટિવ આંક સોળસો ઓગણસાઠી પહોંચ્યો છે અત્યાર સુધીમાં કુલ પંદરસો ઇઠ્યાસી દર્દીઓને રજા અપાઈ ચૂકી છે જ્યારે હાલમાં છપ્પન દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે આજ રોજ આવેલા પોઝિટિવ કેસ પૈકી નડિયાદ તાલુકામાં ચાર કઠલાલમાં એક તેમજ વસો તાલુકામાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે વાત કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગતની તો આજ રોજ સિત્યાસી સેમ્પલ લેવામાં આવ્યા છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પચીસ હજાર આઠસો ચોવીસ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે જેમાંથી ચોવીસ હજાર ચારસો પચીસ નું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સોળસો ઓગણસાહીઠ નું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે જ્યારે એકસો નું રિઝલ્ટ હજી પેન્ડિંગ છે વાત કરીએ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓની વિગતની તો એનડી દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે હાલમાં ઓગણત્રીસ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે આઠ નર્સિંગ કોલેજ નડિયાદ ખાતે એસટીએચ ખેડા ડીસીએચસી કપડવંજ ડીસીએચસી ડીસીએચસી વસો ખાતે હોમ આઇસોલેશનમાં હોસ્પિટલમાં મળી કુલ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે જે પૈકી એક પણ દર્દી વેન્ટિલેટર ઉપર નથી ત્રણ દર્દીઓ બાયપેપ પર છે જ્યારે પંદર દર્દીઓ ઓક્સિજન ઉપર છે જ્યારે આડત્રીસ દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે વાત કરીએ ધન્વંતરી રથની વિગતની તો ખેડા જિલ્લામાં હાલ કુલ એકતાલીસ ધન્વંતરી રથ આવેલ છે ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ છ લાખ અઠાણું હજાર પાંચસો ઓપીડી થઈ ચુકી છે જ્યારે અત્યાર સુધીમાં કુલ રિફર કરેલ છે વાત કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં કરેલ સર્વેની વિગતની તો ખેડા જિલ્લામાં હાલમાં છ્યાસી કન્ટેનમેન્ટ ઝોન આવેલ છે જેમાં આજ રોજ કુલ છ્યાસી ટીમોએ કામગીરી કરી આ ટીમો દ્વારા ત્રણ હજાર છસો સત્તાણું ઘરોનો સર્વે કરવામાં આવ્યો આ સર્વેમાં પંદર હજાર એકસો ઓગણચાલીસ વસ્તીનો સર્વે કરાયો છે